નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 8 માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે. ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે ખાસ ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહિલાઓ, જે આ દિવસનો મહિમા છે કે જેમાં જે પણ મહિલાઓ છે તેમને મોટિવેટ કરવામાં આવે, પ્રોત્સાહિત કરવામાં આવે, તેમને જે પણ કાર્ય કર્યા છે તેના માટે તેમને વંદન કરવામાં આવે. ને ખાસ કહી શકાય છે કે વુમન્સ ડેની ઉજવણી તમામ જગ્યાએ થતી હોય છે. ખાસ કહી શકાય કે મહિલાઓને સન્માન આપવામાં આવતું હોય છે, મહિલાઓને એન્કરેજ કરવામાં આવતું હોય છે. અને ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે આજની આ જનરેશનમાં, આજની આ પેઢીમાં, આજની આ દુનિયામાં સ્ત્રી ક્યાંય પણ પાછળ નથી, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ ઘણી આગળ વધી રહી છે. વુમન એમ્પાવરમેન્ટ ખૂબ જ વધી રહ્યું છે. સરકાર પણ કહી શકાય કે પ્રોત્સાહન આપી રહી છે. તમામ જે મહિલા છે, નારી વંદન કાર્યક્રમ હોય કે પછી અનેક કાર્યક્રમો, ખાસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં નારી વંદના હોય, જેમાં વુમન એમ્પાવરમેન્ટ માટે સ્ત્રી વંદના કાર્યક્રમ ખાસ ઉજવાય છે. તેમજ વુમન્સ ડે એક સ્પેશિયલ મહિમા છે, સ્પેશિયલ ડે છે. આમ તો 365 દિવસ કહી શકાય કે મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો દિવસ છે, પરંતુ 8 માર્ચ જે ખાસ સેલિબ્રેશન કરવામાં આવે છે વુમન્સ માટે, જેમાં ખાસ ડિસ્કાઉન્ટ હોય છે, ખાસ પ્રોગ્રામ થતા હોય છે, તેવી જ રીતે વડોદરા શહેરમાં પણ ખાસ ઉજવણી કરવામાં આવી વુમન્સ ડેને લઈને, જેમાં આજરોજ ખાસ ઇવેન્ટ ગરિમા સીઝન 4નું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ ક્ષેત્રોમાં, આપણા વડોદરા શહેરમાંથી તમામ ક્ષેત્રોમાં જે પણ મહિલાઓ આગળ વધી છે તમામને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, તેમને એવોર્ડ આપવામાં આવ્યું, ગિફ્ટ્સ આપવામાં આવ્યા, અને ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો, જેમાં ઇવેન્ટ ગરિમા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું. મીડિયા સ્પોન્સર બાય સ્પાર્ક ટુડે ન્યૂઝ ખાસ આયોજન થયું, જેમાં આયોજક એટલે કે ઓર્ગેનાઇઝર્સ તરીકે શર્મિક મહેતા, પૂજા શાહ તેમજ મીનુ ચૌધરી, તેમના દ્વારા ખાસ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલા વર્ષોથી તેઓ ઓર્ગેનાઇઝ કરે છે, આ તેમની 4થી સિઝન છે, જેમાં તમામ મહાનુભાવો પણ ખાસ જોડાયા. તમામ ક્ષેત્રોમાં કહી શકાય, ડાન્સ હોય, સિંગિંગ હોય, મોટિવેશનલ હોય, તમામ જગ્યાએથી તમામ જે મહિલાઓ છે તેઓ પધાર્યા હતા. ખાસ એવોર્ડ સેરેમની યોજાઈ, તમામને એવોર્ડ આપવામાં આવ્યા, જેમાં વોર્ડ નંબર 3ના કાઉન્સિલર પણ ખાસ પધાર્યા હતા, તેમજ નિશા ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા, ખાસ મહાનુભાવો ખાસ જોડાયા હતા. તમામ લોકો દ્વારા ઉત્સાહભેર વુમન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું અને ઉજવણી વુમન્સ ડે નિમિત્તે કરવામાં આવી અને ખાસ એવોર્ડ આપવામાં આવ્યા. એવોર્ડ સેરેમની ખાસ ઇવેન્ટ ગરિમા દ્વારા યોજવામાં આવી. ये इवेंट हमने इसलिए ऑर्गेनाइज किया कि एक तो वुमेंस डे है, दूसरा यहाँ पे जितने भी मोस्टली लेडीज़ हैं, हाउसवाइफ हैं, उनमें भी एक कहीं ना कहीं जो गरिमा का मीनिंग है, हुनर, उसको बाहर निकालना, उनके आत्मसम्मान को बाहर निकालना है. ऐसा नहीं है कि वो घर में अगर किसी के साथ फाइट करे गए तो होता है, लेकिन उनके अंदर जो चीज़ें हैं उनको बाहर लाना है. उनको अप्रिशिएट करने के लिए हमने ये गरिमा अवार्ड रखा है, जिससे उनको एक मोटिवेशन मिले, वो अपने फील्ड में और डेवलप करें. और बस यही हमारा मोटो है. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमो नमः. શક્તિનો આરાધનાનો આ પર્વ, નારી શક્તિના ની ઉજવણી જ્યારે અહીંયા મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ 8 માર્ચની ઉજવણી આજે અમે ગરિમા એવોર્ડમાં લઈ રહ્યા છે. આજે ખૂબ સુંદર રીતે આયોજન સાથે અહીંયા અમે લોકો એકત્રિત થયા છે. વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના કહેવા પ્રમાણે ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ, એક જ મેસેજ આજે હું આપવા માગું છું. ઇન્વેસ્ટ ઇન યુ, ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ. બધી જ નારી શક્તિ પાસે, બધી જ લેડીઝ પાસે, દરેકને દરેક ટેલેન્ટ હોય છે જ. એ ટેલેન્ટ ડેવલપ કરો, એન્હાન્સ કરો અને સક્સેસ દો. હર નારી કે રૂપ, કઈ રૂપ હોતે, કભી વો માતા, કભી વો બાલક, કભી વો દીદી, કોઈ પણ હોય, પણ એ બધામાં ખૂબ સુંદર રીતે એ બેખૂબ અદાકારા રહી છે. તો આજના આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બધાને જ ખૂબ ખૂબ અભિનંદન, અભિવાદન અને ધન્યવાદ કરું છું. અને ફરીને ફરી નારી શક્તિ કે જય હો ના એક શબ્દને, એક સેન્ટેન્સને ચરિતાર્થ કરતાં એટલું કહી શકાય, નર તું નારાયણ, નર તું નારાયણ, તેથી જ નારી તું નારાયણી, નારી તું નારાયણી. જય હો, જય હો, વંદે માત્ર. સાચું કહું ને તો જય જય શ્રી રામ નારા સાથે એ કહેવા માંગીશ કે આજે નારી શક્તિ
નારી એ નારાયણીના રૂપમાં અહીંયા અમે જોઈ રહ્યા છે. આજે શ્રમિકભાઈ, મીનુ મેમ અને પૂજા મેમ એમનો જે આ ગરિમા રિલેટેડનો આખો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે એમાં અમને આજે અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા છે એઝ અ ગેસ્ટ તરીકે. પણ એક ગેસ્ટ તરીકે કરવા કરતાં અમે એક પરિવાર તરીકે એમની સાથે જોડાયેલા છે અને આજે એમના આ પ્રયાસને હું ખૂબ ખૂબ સરાહને મતલબ પ્રશંસા કરીશ, કારણ કે આ એમનો જે પ્લેટફોર્મ એમણે જે આપ્યું છે એમાં દરેક નારીમાં રહેલી એક ટેલેન્ટ એ દરેક પોતાની જાતને ડેવલપ કરીને બહુ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે છે, એ કોઈ બી ફિલ્ડ હોય. એ વસ્તુ એમણે અહીંયા પ્રૂફ કરી દીધી છે અને આજે અમે પણ એ જ મેસેજ એમને આપ્યો છે દરેક નારીને, દરેક લેડીને, કે તમારા મનમાં જે રહેલું છે, તમારામાં જે એક્ટિવ ક્રિએટિવિટી રહેલી છે એને બહાર કાઢો અને આઈ લવ માય સેલ્ફ પર જીવો, કે હું મારી જાતને પ્રેમ કરું છું અને હું જે કરું છું એ બેસ્ટ કરું છું, એ રીતે એક મોટિવેશન લઈને અહીંયાથી બધા જઈ રહ્યા છે અને અહીંયા બધા જોડાયેલા છે. એ જ અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. મેં હું પૂજા શાહ, આઈ એમ ધ પ્રેઝિડેન્ટ ઓફ NGO ઓફ ઓસમ, યહાં પે હમ ઓર્ગેનાઇઝર હૈ. મેઇન ટાર્ગેટ યહી થા કે યે ગરિમા, ગરિમા મતલબ કે એક ગૌરવ, કે જો ગુજરાત કી ગૌરવ બની હૈ. આજ બહુ સારા અલગ અલગ શહેરો સે, અમદાવાદ, સુરત, બોડેલી, દાહોદ, બહુ છોટે છોટે ગાંવ સે ભી ઔરતે નિકલ કે આઈ હૈ. તો મેરા જો યે સ્લોગન હૈ કે ઘર સે ગરિમા તક, મતલબ જો ઘર મેં લેડીઝ ને બહુ કુછ કિયા હૈ અપની જિંદગી ઉસ પ્રોફેશન મેં ઉસ આર્ટ મેં દે દીએ, લેકિન આજ વો ઉનકો હમ ગરિમા કા એવોર્ડ દે કે ઉનકો સન્માનિત કર રહે હૈ, કે જો લેડીઝ ને અભી તક નામ યા કામ કો ઉનકો નહીં સરાહા ગયા હૈ, તો હમ ગરિમા કા એવોર્ડ દે કે ઉનકો સન્માનિત કરકે ઉનકો આદર કર રહે હૈ. આજ 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે જો હમ આજ મના રહે હૈ, તો આજ હમે બહુ ખુશી હો રહી હૈ ઇસ સન્માન વાલે ગરિમા કે ઓર્ગેનાઇઝર બનકે. ઓર હમારે સાથે શ્રમિક જી ઓર મીનુ જી જો હમ સાથ મે મિલ કે યે ઓર્ગેનાઇઝ કિયા હૈ, ઓર લેડીઝ આજ બહુ ખુશ હૈ અપના ગરિમા પાકે. નમસ્કાર, મારું નામ શ્રમિક મહેતા છે. હું એક કવિ અને ટ્રેનર છું, કોર્પોરેટ ટ્રેનર છું, યોગ નિંદા ફાયર એન્ડ સેફ્ટી. 2020થી અમે આ ગરિમા ઇવેન્ટ ચાલુ કરી હતી. આજે નારી ઘર સાથે સમાજમાં બી ઘણું બધું કોન્ટ્રીબ્યુશન આપી રહ્યું છે. ખાલી ઘર પૂરતું જ એમનું કોન્ટ્રીબ્યુશન નથી, પણ સમાજમાં બી એવું કોન્ટ્રીબ્યુશન છે. તો બસ અમારી એ જ ઈચ્છા હતી કે તેઓની ઘરથી જે સમાજ સુધીની સફર છે, કે સોસાયટીમાં એમનું જે કોન્ટ્રીબ્યુશન છે, તેઓની જે ભાવના છે એને અમે બહાર લાવીએ, એમની જે સિદ્ધિઓ છે, જે એચિવમેન્ટ છે તેઓને બહાર લાવીએ, એકબીજા સાથે પરિચય કરાવીએ, સમાજમાં પરિચય કરાવીએ, તે ઈચ્છા હતા. અને તેથી અમે ગરિમા એવોર્ડ સ્ટાર્ટ કર્યો અને આજે સીઝન 4 અમે ગરિમા ઇવેન્ટની મનાવી રહ્યા છીએ અને આ જે છે અમે અવિરતપણે રાખીશું અને તેઓનું સન્માન કરીશું. તે જ અમારું ઉદ્દેશ છે. ધન્યવાદ.